નમસ્કાર ખેડૂત મિત્રો, આપણા ગુજરાતમાં આ વખતે ચણાનું વિક્રમજનક એટલે કે ઇતિહાસમાં પહેલાં ક્યારેય ન થયું હોય એટલું વાવેતર થયું છે. તો આ વખતે ચણાના બજાર ભાવ કેવા રહેશે, માંગ અને ઉત્પાદનનું ચિત્ર કેવું રહેશે એ અંગેની વાત આપણે આજના વિડીયોમાં કરીશું. તો સર્વપ્રથમ તો વાવેતરની વાત કરીએ અને સર્વપ્રથમ આખા દેશની વાત કરીએ તો જો કેન્દ્રીય કૃષિ વિભાગના આંકડાઓ છે 3 ડિસેમ્બર 2021 સુધીના, એ પ્રમાણે આ વર્ષે અત્યાર સુધીમાં 81 લાખ હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે, જે ગયા વર્ષે થયેલા વાવેતર કરતાં 1 લાખ હેક્ટર જેટલું જ વધારે છે. વધારો ખૂબ જ ઓછો છે, પણ મહત્ત્વની વસ્તુ એ છે કે ગયા વર્ષે પણ જોરદાર વાવેતર હતું ને આ વખતે એનાથી પણ થોડુંક વાવેતર દેશમાં વધ્યું છે. એટલે દેશમાં વાવેતર વધ્યું છે એ ચોક્કસથી કહી શકાય. અને આપણા ગુજરાતમાં જે આપણી રાજ્ય સરકારના આંકડા છે 6 ડિસેમ્બર 2021 સુધીના, એ પ્રમાણે 8,25,000 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે અને જેમાં એકલા સૌરાષ્ટ્રમાં 6,66,000 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. આપણા ગુજરાતમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 1,83,000 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. ગુજરાત આમ તો ચણાના વાવેતરમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ એ બધા રાજ્યો અગ્રેસર હોય છે, પણ આ વખતે ગુજરાતમાં પણ ચણાના વાવેતરમાં ક્યારેય ન જોવા મળ્યો હોય એટલો વધારો જોવા મળ્યો છે. વાવેતર બાદ હવે હું વાત કરું ઉત્પાદનની. આપને જાણીને કદાચ નવાઈ લાગશે કે આખા વિશ્વમાં ચણાનું જે કુલ ઉત્પાદન થાય છે એનું 70% ઉત્પાદન આપણા ભારતમાં થાય છે. આપણું ભારત ચણાનું સૌથી મોટું ઉત્પાદક છે અને સૌથી વધુ વપરાશ પણ આપણા ભારતમાં થાય છે, એટલે બહુ નિકાસ અને આયાતના વેપારો ચણામાં ખૂબ જ ઓછા થાય છે. હવે બીજી તમને મહત્ત્વની વાત હવે વપરાશની આપણે કરીએ તો ચણાની સૌથી વધુ ખરીદી, આપને તો ખ્યાલ જ હશે કે ચણાનો ઉપયોગ ખાદ્ય પેદાશ તરીકે થાય છે, એટલે ચણાને એઝ અ કઠોળ તરીકે આપણે ખાઈએ છીએ, દાળ તરીકે આપણે ખાઈએ છીએ અને ચણાનું બેસન એનો ઉપયોગ આખા દેશના લગભગ દરેક રાજ્યમાં થાય છે. અને ચણાની સૌથી વધુ ખરીદી સરકાર દ્વારા થાય છે, સરકાર દ્વારા નાફેડના માધ્યમથી ચણાની ખરીદી થાય છે. અને છેલ્લા થોડા વર્ષોથી જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન છે, સરકાર જે જરૂરિયાતમંદ લોકોને જે અનાજ અને તેલની સાથે હવે ચણા સહિતના કઠોળ પણ આપે છે, એટલે સરકાર દ્વારા મોટા પાયે ખરીદી થાય છે. ગયા વર્ષે સરકારે 32 લાખ ટન ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. જોકે ગયા વર્ષે ચણાનો બજાર ભાવ અને ટેકાના ભાવ બંને વચ્ચે બહુ તફાવત નહોતો, એટલે આટલી બધી ખરીદી શક્ય બની નહોતી. પણ આ વખતે સ્થિતિ થોડી અલગ છે, જે ખેડૂતો માટે પણ ચિંતાનું કારણ છે. કારણ કે આ વખતે હાલની સ્થિતિએ જ આપણે જોઈએ તો ચણાનો બજાર ભાવ 900 રૂપિયાની સપાટીએ છે આપણા ગુજરાતમાં, અને હજુ ચણાની આવક થવાને 2-3 મહિનાની વાર છે અને આ સિઝન માટે ટેકાનો ભાવ 1,046 છે. તો અત્યારની જે સ્થિતિ છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે જ્યારે સિઝન શરૂ થશે ત્યારે ચણાનો બજાર ભાવ ટેકાની સપાટી કરતાં ઘણો નીચો હશે. આથી સરકારની જવાબદારી આ વખતે ખૂબ જ વધી જશે. સરકારે પૂરતા પ્રમાણમાં ખેડૂતો પાસેથી ચણાની ખરીદી કરવી પડશે, નહીં તો ઘણા ખેડૂતોને ટેકાના ભાવથી નીચેની સપાટીએ ચણાનું વેચાણ કરવું પડે એવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. અને આપને યાદ હશે કે ગયા વર્ષે આપણી જે રાજ્ય સરકાર છે એણે એક ખેડૂત પાસેથી 50 મણ ચણાની ખરીદી કરવાનો નિર્ણય કર્યો હતો. 50 મણ એટલે ખૂબ જ ઓછો આંકડો કહેવાય. ઘણા વિસ્તારોમાં તો તાલુકા મથક થોડું દૂર હોય તો ખેડૂત પોતાનું વાહન લઈને કે ભાડે કરીને જાય તો એને એ પરિવહન ખર્ચ પણ ન પોસાય. એટલે જો સરકારની જવાબદારી આ સ્થિતિમાં બહુ જ વધી જાય છે કે ટેકાના ભાવે પૂરતા પ્રમાણમાં સરકાર ખરીદી કરે, કારણ કે સરકાર પાસે આ વખતે મગફળી અને કપાસમાં તમને ખ્યાલ હશે કે આ બંને પેદાશોમાં ટેકાના ભાવ અને બજાર ભાવમાં બહુ મોટો ફરક નહોતો, એટલે આ બંને પેદાશોનું ખૂબ જ ઓછું વેચાણ ખેડૂતોએ ટેકાના ભાવે કર્યું છે. તો જે મગફળીનું જે ફંડ છે એ સરકાર ચણામાં ઉમેર કરી અને વધુ પ્રમાણમાં ખેડૂતો પાસેથી ગુજરાત સરકાર ચણાની ખરીદી કરે, પોતાનું એક અલગ બજેટ ફાળવીને પણ ખરીદી કરે, તો જે આ વખતે આપણા ગુજરાતમાં વિક્રમજનક વાવેતર થયું છે એ વિક્રમજનક વાવેતર કરનાર ખેડૂતોને ચોક્કસ
ચોક્કસથી થોડી રાહત થશે. તો ખેડૂત મિત્રો, ચણાના બજાર ભાવ અને ચણાની ખેતી અંગેના આપના કોઈ અભિપ્રાય હોય તો અમને અહીંયા કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોમાં બસ આટલું જ. જય કિસાન.